ઉઘાડી આક્રોશ ભર્યો વિરોધ કર્યો। દેશમાં જ્યારે કોરોના વાયરસથી લોકો બેહાલ થઈ રહ્યા છે અને લોકોની હાલત દિવસે ને દિવસે કથળતી જાય છે ત્યારે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધારતી જ રહે છે। ત્યારે આજ રોજ મુંદ્રા ખાતે મુંદ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં કોંગ્રેસે રેલી કાઢી નારા લગાવી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને આ રેલી દરમિયાન પોલીસ દ્વારા 16 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેન કરી અને બાદમાં છોડી મૂક્યા હતા, જેમાં મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નારણભાઈ સુંદરા, હાજી સલીમભાઈ જત, દ્રબ સરપંચ અબ્દ્રેમાનભાઈ તુર્ક, સાડાઉ સરપંચ કમલેશભાઈ ગઢવી, અનુબાપા ખત્રી, નવીનભાઈ ફફલ, આરિફ ખલીફા, વિજય બળિયા, સાલેમ અહમદ સમા, ખીમજીભાઈ સાખરા, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભાવનાબેન રાજગોર, રવાબેન ગોયલ, લીલાબેન ભરાડિયા અને કાંતાબેન સોધમને ડિટેન કરી અને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા। છેલ્લા 15 દિવસમાં પેટ્રોલમાં કંઈક 9 અને ડીઝલમાં 10 રૂપિયાનો ભાવ વધારો થયો છે। આવી કઠણ પરિસ્થિતિ, જે આટલો મોટો લોકડાઉન લાંબો ચાલ્યો, અત્યારે પણ ધંધા રોજગાર બધાના બંધ પડ્યા છે, આવી પરિસ્થિતિની અંદર સરકારે પ્રજાને સહાય કરવાની હોય, મદદ કરવાની હોય, લૂંટ ન ચલાવવાની હોય, આટલા મોટા તોતિંગ ભાવ વધારાથી સામાન્ય વર્ગ ઉપર બહુ ખોટી અસર પડશે, એના એની આર્થિક સદ્ધરતા ઉપર બહુ ખરાબ અસર પડશે અને એમને અત્યારે મદદ કરવાની જરૂર છે અને એ બાબતે મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારાના વિરોધમાં સરકારનો વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવેલ હતું। આગળના સમયમાં સરકાર ભાવ ઓછો નહીં કરે તો તમે કઈ રીતે સમજવાનો? ભવિષ્યમાં જો સરકાર દ્વારા આ ભાવ વધારો રોકવામાં નહીં આવે અને ફરીથી જે ભાવને નીચા લાવવામાં નહીં આવે તો આક્રોશ પૂર્ણ કાર્યક્રમ, જલદ કાર્યક્રમ આપવામાં આવશે। ગુજરાત સરકાર હરેક બાબતમાં નિષ્ફળ ગઈ છે અને ખાસ કરીને છેલ્લા 15 દિવસથી જે ડીઝલ અને પેટ્રોલમાં તોતિંગ ભાવ વધારો થયો છે, જેનાથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એકદમ મૂર્ત અવસ્થામાં ચાલ્યું ગયું છે। આપણે જોઈએ તો આમ પણ પોર્ટ હોવાના કારણે 70% લોકડાઉનના કારણે ધંધો બંધ પડી ગયો છે અને તેમાં પણ જો ડીઝલ અને પેટ્રોલનો માર પડશે તો એનાથી પ્રજાને પીસાવવું પડશે। એના અનુસંધાને આજે મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગજુભા જાડેજાની આગેવાની હેઠળ અમે આંદોલન કરેલ, જે અનુસંધાને પોલીસે અમને બળપ્રયોગ કરી અને આંદોલનને કચડવાની કોશિશ કરેલ છે, તેનો પણ અમે વિરોધ કરીએ છીએ અને સરકારને જ્યારે જ્યારે નિષ્ફળતાઓ ઢાંકી હોય છે ત્યારે પોલીસને આગળ કરે છે, જે અમે ચલાવી નહીં લઈએ। આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને તેવામાં આ પબ્લિકને મદદ કરવી પડે એના બદલામાં આ સરકારે પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવનો વધારો કર્યો છે, તો એ અનુસંધાને અમે આજે મુંદ્રા તાલુકા કોંગ્રેસના કાર્યકર્તા ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખશ્રીના નેતૃત્વમાં આજે આવેદનપત્ર દેવા અમે જતા હતા ત્યારે પોલીસે બળપ્રયોગથી બધાને ડિટેન કર્યા છે અને પોલીસ ચોકીમાં અમે લઈ આવ્યા છે। આજે જ્યારે પબ્લિકને મદદ કરવી પડે એની બદલીમાં આ બળપ્રયોગ કરી અને પબ્લિકને હેરાન કરે છે પોલીસ, અને અમે આ જો અમને આ એનો ન્યાય નહીં મળે તો અમે આગળ પર અમારી આ લડત ચાલુ રહેશે।